नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। श्री गंगोत्री स्कूल गोंडल, हूँ विशाल सर, आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज सब्जेक्ट इंग्लिश अने पोर्शन है ग्रामरनो, एडजेक्टिव क्लॉज विथ वेर। विद्यार्थी मित्रों, आगर तमे घणा बधा एडजेक्टिव क्लॉज एटले के रिलेटिव प्रोनाउन छे ते सीखी लीधा छे। हवे आवे छे एडजेक्टिव क्लॉज विथ वेर। तो विद्यार्थी मित्रों, चालो जोई लईए के आ टॉपिक केवी कई जगह अने केवी रीते केटला मार्क्स में पूछाय। विद्यार्थी मित्रों, प्रत्येक सीधी ज रीते क्रम नंबर 46, 47 अने 48 आ त्रण क्रमनी अंदर त्रण मार्क्स नी अंदर आ टॉपिक पूछाय छे। आ सिवाय 32, 33, 34 त्रण मार्क्सनी अंदर परोक्ष स्वरूपे पूछाय। पछी 35, 36, 37, 38, 39, 40 આ તમારી ધોરણ 10 ની વર્તમાન પેપર સ્ટાઇલ ની અંદર, લેટેસ્ટ પેપર સ્ટાઇલ ની અંદર આ દરેક જગ્યાએ 3 3 3 આમ કુલ 9 માર્ક્સ અને પ્લસ 46 47 48 આમ 12 માર્ક્સ માંથી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે છે, તેટલો અગત્યનો ટોપિક છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ, લેટ અસ સી एडजेक्टिव क्लॉज विथ वेर। विद्यार्थी मित्रों, एडजेक्टिव क्लॉज वेर हो त्यारे एनो मतलब थसे के जिया, त्यारे एनो मतलब शुं थसे के जिया। हवे शुं कीधुं छे तो के मुख्य वाक्य मां आवता, मुख्य वाक्य तो कुल शुं होय छे, फरीथी एक वक्त तमने इन्फॉर्मेशन आपी दो, कुल आ टॉपिक नी अंदर एटले के संयोजक थी वाक्य ने जोड़ो, जॉइन द सेंटेंस विथ प्रोपर कंजक्शन्स, क्रम नंबर 46, 47, 48 में बे वाक्यों आपेला होय छे। बे वाक्यमांथी बे वाक्यों ने ब्रेकेट में आवेलू योग्य कंजक्शन लई अने आ बे वाक्य ने जोड़वानुं पूछाय छे। तो एमां प्रथम वाक्य होय एडजेक्टिव क्लॉज में एने मुख्य वाक्य कहेशुं अने बीजू वाक्य होय तेने उपवाक्य कहेशुं। तो विद्यार्थी मित्रों, अहीं एम कीधुं छे मुख्य वाक्यमां आवता स्थळ दर्शक शब्दो। हवे वेर शब्द आवता ज तमने ख्याल आवी गयो हशे के वेर शब्द छे एटले स्थळ दर्शक शब्द, बराबर। तो मुख्य वाक्यमां स्थळ दर्शक शब्द जेवा के शुं, तो के ध प्लेस, प्लेस एटले के स्थळ, ध स्कूल एटले तमने ख्याल छे, ध हॉस्पिटल, ધ ગાર્ડન અને ધ લાઇબ્રેરી વગેરે એટસેટ્રા। વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા શબ્દો કેવા છે? તો કે સ્થળ દર્શક છે। હવે આવા સ્થળ દર્શક શબ્દો મુખ્ય વાક્યમાં આવતા હોય તો શું કરવાનું? તો આ બધા માટે વેરથી શરૂ થતું ઉપવાક્ય આવે છે। તો યાદ રાખો, વેર સિવાય કોઈ પણ નો ઉપયોગ થતો નથી। તમે અગાઉ કયા કયા એડજેક્ટિવ ક્લોઝ આગળના લેક્ચરની અંદર ભણ્યા છો? તો કે વુ, વુમ, વુસ, વીચ, ધેટ અને વાય। તો દરેકમાં આ જ રીતે દરેકનો પોતપોતાનો નિયમ હતો। તો અહીંયા પણ નિયમ છે, સ્થળ દર્શક શબ્દો મુખ્ય વાક્યમાં ફરજિયાતપણે હોવા જ જોઈએ। જો સ્થળ દર્શક શબ્દ ન હોય તો રિલેટિવ પ્રોનાઉન એટલે કે એડજેક્ટિવ ક્લોઝ વેરનો ઉપયોગ થઈ શકતો નથી। તો પ્રથમ નિયમ, ત્યારબાદ જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવી ગયેલ હોય તો તેના પછી સીધું જ વેર આવે છે। અતિ મહત્વનો નિયમ કીધો છે વિદ્યાર્થીઓ, મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવી ગયેલ હોય એટલે બે પદ્ધતિ છે। મુખ્ય વાક્ય જે આપેલું છે એના અંતે સ્થળ દર્શક શબ્દ, બરાબર। અને આ નિયમમાં એવું કીધું છે કે મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવી ગયો છે। સપોઝ એમ કીધું છે કે ધ પ્લેસ ઇઝ અનનોન, સ્થળ છે તે અજાણ્યું છે, ખ્યાલ નથી એ સ્થળ કયું છે। તો અહીંયા શું છે, મુખ્ય વાક્યની શરૂઆતમાં જ આવી ગયેલ છે, બરાબર।
તો તમારે શું કરવાનું છે? તો તેના પછી સીધું જ વેર આવે છે, એટલે કે તમે ધ પ્લેસ શબ્દ લખો છો એના પછી જ વેર આવે છે, પ્લસ શું આવે છે? તો કે ઉપવાક્ય. પ્લસ શું આવે છે? ઉપવાક્ય. પ્લસ તો કે મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ. તો આ નિયમ એમ કહે છે કે જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવી ગયેલ હોય તો ધ પ્લેસ, તો તેના પછી સીધું જ વેર આવે છે, તો સીધું વેર લખ્યું છે, બરાબર. અને ત્યારબાદ ઉપવાક્ય અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ત્રીજો નિયમ છે, જો મુખ્ય વાક્યમાં, સોરી, જો ઉપવાક્યમાં હિયર, દેર, એટ ધીસ ટાઈમ, એટ ધીસ પ્લેસ, સોરી ટાઈમ નહીં, એટ ધેટ પ્લેસ, એટ ધ સેમ પ્લેસ જેવા સ્થળ દર્શક શબ્દો આવેલ હોય. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વાક્યની વાત નથી, ઉપવાક્યની વાત છે. ઉપવાક્યની અંદર જો આવા શબ્દો આવે, હિયર, દેર, એટ ધીસ પ્લેસ, એટ ધેટ પ્લેસ, એટ ધ સેમ પ્લેસ, ફરી એક વખત ઉપવાક્યમાં આવે તો આ બધા સ્થળ દર્શક શબ્દ આપેલ હોય તો તે દૂર થાય છે. એનો મતલબ વેરથી વાક્ય જોડાતા તે શબ્દો દૂર થાય છે. તેથી લેટ અસ સી સ્ટ્રક્ચર ઓફ રિલેટિવ પ્રોનાઉન વેર. જુઓ, અહીંયા સ્ટ્રક્ચર વાક્ય રચના આપેલી છે, મુખ્ય વાક્ય. હવે અહીંયા વેર લખવું હોય તો મુખ્ય વાક્યના અંતે શું હોવું જોઈએ? સ્થળ દર્શક નાઉન, એટલે કે ના. શું હોવું જોઈએ? સ્થળ દર્શક નામ હોવું ફરજિયાત છે. જો સ્થળ દર્શક નામ ન હોય તો વેરથી વાક્ય બની શકતું નથી. પ્લસ રિલેટિવ પ્રોનાઉન વેર લખવાનું, પછી આ જે વાક્ય આપેલું છે કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ આપેલી છે તે ઉપવાક્ય છે. ઉપવાક્યને તમે ગૌણ વાક્ય પણ કહી શકો છો, બરાબર. એટલે ઉપવાક્યનો કર્તા ક્રિયાપદ છે તે કાળ મુજબનું આવે છે. જો માત્ર ટુ બી નું રૂપ હોય, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, એઝ, હેડ, શેલ બી, વિલ બી, બરાબર, તો તમારે મુખ્ય ક્રિયાપદ લખવાની જરૂર નહીં પડે. નહીતર પછી મુખ્ય ક્રિયાપદ કાળ મુજબનું લખવું પડશે, અથવા સહાયકારક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ, એમ ઇઝ, આર, પ્લસ વી, આઈ, એન, જી, વોઝ, વેર, પ્લસ વી, આઈ, એન, જી, પૂર્ણ કાળ હોય તો હેવ, એઝ, પ્લસ વી, થ્રી, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ, પ્લસ વી, થ્રી. તો આ રીતે કાળ મુજબનું ક્રિયાપદ લખવાનું છે. અન્ય શબ્દ જે લાગુ પડતા હોય વિદ્યાર્થી મિત્રો તે લખવાના છે. કેટલાક અન્ય શબ્દ છે અહીંયા લાગુ પડતા નથી. એ કયા શબ્દો? તો આપણે જોયા છે કે હિયર, દેર, એટ ધીસ પ્લેસ, એટ ધેટ પ્લેસ, એટ ધ સેમ પ્લેસ, આવા અન્ય શબ્દ તમારે લખવાના નથી. તો આ હતી વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે શું કીધું છે? તો કે આઈ નો ધ પ્લેસ, હું એ સ્થળ જાણું છું. સી લિવ્સ ધેર, તેણી ત્યાં રહે છે. તો અહીંયા કુલ આ રીતે બે વાક્ય આપેલા છે, બરાબર, જે મુખ્ય વાક્ય છે અને ત્યારબાદ ઉપવાક્ય છે. અને આપણે નિયમ કીધો છે કે આવા બધા શબ્દો દૂર કરવા. તો અહીંયા એમાંનો એક શબ્દ કયો આપેલો છે? ધેર આપેલું છે. હવે એક્ઝામ ની અંદર ત્રણ બ્રેકેટમાં કન્જેક્શન્સ આપેલા હશે, તો એમાંથી નક્કી કરવાનું છે કે વેર નો ઉપયોગ કરશું કે અન્યનો ઉપયોગ થશે. તો સ્પષ્ટપણે ખ્યાલ આવે છે એ સંકેત વડે. કયો સંકેત છે? તો કે ધ પ્લેસ. હવે પ્લેસ શબ્દ આપેલો છે, તેથી આપણને ચોક્કસપણે ખ્યાલ આવે છે કે આ સેન્ટેન્સમાં વેરથી બંને વાક્યો જોડાશે. તેથી આઈ નો ધ પ્લેસ. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વાક્ય યથાવત
સ્થળ દર્શક નામ શું છે? તો કે પ્લેસ છે. પ્લસ શું લખવાનું છે? તો કે વેર. વેર બાદ તો કે ઉપવાક્યનું પ્રથમ સ્ટેપ શું? તો કે કરતા. તો અહીંયા પેલું છે કરતા સી. બીજું સ્ટેપ શું ઉપવાક્યનું? તો કે ક્રિયાપદ કાળ મુજબનું. તો ક્રિયાપદ કાળ મુજબનું છે લિવ્સ. હવે અહીંયા અન્ય શબ્દ કીધા છે, પણ હવે અન્ય શબ્દ કોઈ વધતા નથી. જે વધે છે તેનો ઉપયોગ થતો નથી, કારણ કે તેને બદલે તો આપણે વેર લખ્યું છે બે વાક્યોની વચ્ચે. તો ચાલો ફરી એક વખત આપણે એમનું ટ્રાન્સલેશન જોઈએ છીએ. હું એ સ્થળ જાણું છું કે જ્યાં તેણી રહે છે. તેથી અહીંયા ભાષાંતર શું આવ્યું છે? કે જ્યાં. તો આ રીતે યોગ્ય ભાષાંતર, યોગ્ય ઉપયોગ, યોગ્ય પદ્ધતિ મુજબ તમારું વાક્ય હંમેશને માટે સાચું જ પડશે. લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. નેક્સ્ટ શું કીધું છે? જંગલ ઇઝ અ પ્લેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લેસ શબ્દ ફરી એક વખત છે. પૂર્ણ વિરામ. લાઈફ એન્ડ ડેથ ગો હેન્ડ ઇન હેન્ડ. જીવન અને મૃત્યુ હાથવેતમાં જ એક સાથે હોય. તો ફરી એક વખત મુખ્ય વાક્ય છે તે યથાવત. જંગલ ઇઝ અ પ્લેસ. જંગલ એક એવું સ્થળ છે, એક એવું સ્થળ. તેથી આર્ટિકલ એ આવ્યો છે. ત્યારબાદ રિલેટિવ પ્રોનાઉન વેર. પછી તો કે વાક્ય રચના મુજબ ઉપવાક્યમાં પહેલું સ્ટેપ કરતાનું. તો કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા છે લાઈફ એન્ડ ડેથ. તેથી લાઈફ એન્ડ ડેથ. ક્રિયાપદ કાળ મુજબનું સાદો વર્તમાન કાળ ગો. અન્ય શબ્દ છે હેન્ડ ઇન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ઉપવાક્યમાં હિયર, ધેર, એટ ધીસ ટાઈમ, એટ ધેટ ટાઈમ આવા કોઈ શબ્દો આપેલા નથી. જ્યારે આવા શબ્દો આપેલા ન હોય તો આપણે એ શબ્દોને દૂર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચાલો ટ્રાન્સલેશન કરીએ. જંગલ એક એવું સ્થળ છે કે જ્યાં જીવન અને મૃત્યુ, જિંદગી અને મૃત્યુ હાથવેતમાં જ હોય છે, જાય છે. એટલે કે નક્કી ન થઈ શકે, જીવિત પણ રહી શકીએ અને મૃત્યુ પણ આપણું થઈ શકે છે, એવું સ્થળ જંગલ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 3. વુ કેન ટેલ ધ પ્લેસ. એક્ઝેક્ટલી બરાબર નોટિસ કરો. એડજેક્ટિવ ક્લોઝની શરૂઆત ઇન્ટ્રોગેટિવથી થઈ છે, તેથી અહીંયા ફરજિયાતપણે તમને ક્વેશ્ચન માર્ક આપેલો હોય છે. તો આ ક્વેશ્ચન માર્ક તમારે વાક્યના અંતે લખવો પડે. બે વાક્યોને આપણે વેર પ્રોનાઉનથી જોડીએ તો આ જે ઇન્ટ્રોગેટિવ માર્ક છે તે વાક્યના અંતે જાય છે. બે વાક્યની વચ્ચે તો વેર સંયોજક લખાય છે. તેથી મુખ્ય વાક્ય યથાવત. વુ કેન ટેલ ધ પ્લેસ. મુખ્ય વાક્ય લખ્યા બાદ વેર લખશું. સાઈ બાબા વોઝ બોર્ન. તો સબ્જેક્ટ છે સાઈ બાબા. કાળ મુજબનું ક્રિયાપદ છે વોઝ બોર્ન. તેથી વાક્યના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નાર્થ ચિહ્ન હતો તે વાક્યના અંતે જતો રહેલ છે. લેટ અસ સી ટ્રાન્સલેશન. એ સ્થળ વિશે કોણ કહી શકે છે કે જ્યાં. હવે કે જ્યાં એવું ભાષાંતર આવ્યું છે કે જ્યાં સાઈ બાબા જન્મ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તો કે જ્યાં, તેથી વેર મૂકેલું છે. તો એ સ્થળ વિશે કોણ કહી શકે છે? તેવો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આ વાક્ય આપેલું છે. લેટ અસ સી નેક્સ્ટ. આપણને શું કીધું છે? ધીસ ઇઝ ધ સ્કૂલ. આ એ શાળા છે. આઈ સ્ટડીડ ધેર.
આ વાક્યનું ભાષાંતર, હું ત્યાં, મેં ત્યાં અભ્યાસ કર્યો હતો. સી ધ ડિફરન્સ અમંગ ધીઝ સેન્ટેન્સીસ, વોટ દે આર કોલ, શું કહે છે. હવે જુઓ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ થ્રી સેન્ટેન્સીસ એવા હતા કે જેમાં તમને પ્લેસ શબ્દ આપેલા હતા. એક્ઝેક્ટલી નોટિસ કરો, અહીંયા સ્થળ દર્શક નામ જે તરીકે એમાં સ્કૂલ આપેલું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિયમ હતો કે માત્ર ધ પ્લેસ નહીં, ધ સ્કૂલ, ધ હોસ્પિટલ, ધ ગાર્ડન, ધ લાઇબ્રેરી વગેરે, કોઈ પણ સ્થળ દર્શક નામ હોય. એટલે વેરથી વાક્ય જોડાય છે, તેથી ધીસ ઇઝ ધ સ્કૂલ, આ એ શાળા છે કે જ્યાં, ઉપવાક્યમાં કર્તા લખવો ફરજિયાત છે, આઈ સ્ટડીડ. વિદ્યાર્થી મિત્રો, હવે એમ કીધું છે આઈ સ્ટડીડ, આ ધેર શબ્દ છે તે દૂર કરવો પડે છે. શા માટે, વાય? તો એક્ઝેક્ટલી આપણે નિયમ જોયો તો કે હિયર, ધેર, એટ ધ પ્લેસ, એટ ધીસ પ્લેસ, એટ ધેટ પ્લેસ, એટ ધ સેમ પ્લેસ, એટસેટ્રા વગેરે સ્થળ દર્શક શબ્દો ઉપવાક્યમાં હોય તો એ શબ્દ દૂર થાય છે. ક્યારે? તો કે વેરનો ઉપયોગ કરતા, તેથી આ શબ્દ દૂર થયો છે. તો આનું ભાષાંતર, આ એ સ્કૂલ છે કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો, આ એ સ્કૂલ છે. તો એવું શક્ય બને છે કે અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય પછી સ્કૂલનું અસ્તિત્વ હોય, બરાબર છે, પણ અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે એ પણ શક્ય હોય. તેથી બંને અહીંયા અલગ અલગ ટેન્સની અંદર શક્ય બની શકે છે, બરાબર. સ્કૂલ હયાત છે, અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, તેથી બંને ટેન્સ તમે અલગ પણ શક્ય છે કે આપેલું હોય, અથવા તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ, નાઉ લેટ અસ સી અનધર એક્ઝામ્પલ બેઝડ ઓન ટેકનિક નંબર ટુ. સો વોટ ઇઝ ધ નેક્સ્ટ ટેકનિક, શું હતી બીજી ટેકનિક? તો આપણે અહીંયા જે નિયમ જોયો હતો કે મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ, તો આ બધા એક્ઝામ્પલ્સની અંદર સ્થળ દર્શક શબ્દ ક્યાં હતા? તો કે મુખ્ય વાક્યના અંતે. અને અહીંયા શું કીધું છે? મુખ્ય વાક્યની શરૂઆતમાં કીધું છે, બરાબર છે. તો ચાલો બીજી ટેકનિક આધારિત આપણે વાક્યોને જોઈએ. લેટ અસ સી એક્ઝામ્પલ બેઝડ ઓન ધીસ એડજેક્ટિવ ક્લોઝ. ધ હોસ્પિટલ ઇઝ કમ્ફર્ટેબલ, હોસ્પિટલ છે એ ખૂબ કમ્ફર્ટેબલ છે, બરાબર. હી વોઝ એડમિટેડ લાસ્ટ વીક, તેને ગયા અઠવાડિયે એડમિટ કરવામાં આવ્યો હતો. નોટિસ કરો વિદ્યાર્થી મિત્રો, જુઓ કેવી રીતે સેન્ટેન્સ આપેલો છે. તો કે મુખ્ય વાક્યની શરૂઆતમાં જ તમને સ્થળ દર્શક શબ્દ આપી દીધેલ છે, તેથી વાક્યમાં સૌ પ્રથમ સ્થળ દર્શક શબ્દ આપણે લખશું. તો કે ધ હોસ્પિટલ, પછી શું લખશું? તો કે ત્યારબાદ આપણે લખશું વેર. વેર લખ્યા બાદ ઉપવાક્ય શું છે? હી વોઝ એડમિટેડ લાસ્ટ વીક, કે તેને ગયા અઠવાડિયે એડમિટ કરવામાં આવ્યો હતો. અલ્પવિરામ, તે હોસ્પિટલ કેવી છે? ઇઝ કમ્ફર્ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો, શું છે નિયમ? ચાલો ફરી એક વખત યાદ કરી લઈએ. જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવી ગયેલ હોય તો તેના પછી સીધું વેર લખાય છે, અને વેર લખ્યા બાદ ઉપવાક્ય લખાય છે, અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ સૌથી છેલ્લે લખાય છે. લેટ અસ સી ટ્રાન્સલેશન. ધ હોસ્પિટલ એ હોસ્પિટલ
કે જ્યાં તેને ગયા અઠવાડિયે લાસ્ટ વીક કે જ્યાં તેને ગયા અઠવાડિયે એડમિટ કરવામાં આવ્યો હતો તે હોસ્પિટલ કેવી છે? ઇઝ કમ્ફર્ટેબલ, તે ખૂબ આરામદાયક છે. ત્યાર પછી ધ ગાર્ડન વોઝ બ્યુટિફુલ. હવે કીધું છે કે ગાર્ડન જે છે તે સુંદર હતો, બરાબર. તેથી હવે ગાર્ડન વોઝ બ્યુટિફુલ એવું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, ગાર્ડન શબ્દ કેવો છે? તો કે ગાર્ડન શબ્દ તો સ્થળ દર્શક છે. હવે સ્થળ દર્શક શબ્દ હોય તો તેના પછી સીધું જ શું મુકાય છે? વેર. આ તો વિશેષણ છે, તો વિશેષણ પછી તો લખાતું નથી. તેથી ઉપવાક્ય શું છે? વી સો મેની ડિફરન્ટ બર્ડ્સ. અલ્પવિરામ. મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ છેલ્લે. વોઝ બ્યુટિફુલ. તો વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ શું છે? વેર. ચલો ભાષાંતર જોઈ લઈએ આમનું. એ બગીચો કે જ્યાં અમે ઘણા જુદા જુદા પક્ષીઓને જોયા હતા તે બગીચો કેવો હતો? વોઝ બ્યુટિફુલ, તે બગીચો સુંદર હતો. તો એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 આ બંનેમાં એક જ પદ્ધતિથી વાક્ય બનાવેલ છે. એક્ઝામ્પલ નંબર 6, ધેટ હોસ્પિટલ ઇઝ ફાર ઓફ, તે હોસ્પિટલ ખૂબ દૂર છે. માય ફ્રેન્ડ ઇઝ પ્રેક્ટિસિંગ એઝ અ ડોક્ટર, મારો મિત્ર એક ડોક્ટર તરીકે ત્યાં સેવા આપી રહ્યો છે, બરાબર. તો આ એક્ઝામ્પલની અંદર પણ વાક્યની શરૂઆતમાં સ્થળ દર્શક નામ આવેલ છે. આગળ જ્યારે આપણે સેન્ટેન્સ જોયા હતા એ બધાની અંદર પ્લેસ શબ્દ પછી આપણે લખતા, જ્યારે અહીંયા પ્લેસને બદલે સ્થળ દર્શક શબ્દ આવેલ છે, તેથી વાક્ય કેવી રીતે બનશે? That hospital. Hospital લખ્યા બાદ એડજેક્ટિવ ક્લોઝ શું આવશે? Where. તો વિદ્યાર્થી મિત્રો, આવા વાક્ય હોય તો આ જ રીતે બનશે ઉપવાક્ય. તો કે My friend is practicing as a ડોક્ટર, અલ્પવિરામ કરીને ઇઝ ફાર ઓફ. ત્યાર પછીનું સેન્ટેન્સ, ધ પ્લેસ વોઝ કમ્પ્લીટલી ડાર્ક, એ સ્થળ છે સંપૂર્ણપણે ડાર્ક છે, અંધારું છે. તો વાક્યની શરૂઆતમાં જ ધ પ્લેસ આવેલ છે. ધ પ્લેસ વેર. વિદ્યાર્થી મિત્રો, વેર લખ્યા બાદ ઉપવાક્ય છે તે લખાય છે, તેથી ઉપવાક્ય શું છે? બોબ વોઝ સ્ટેન્ડિંગ. હવે જુઓ, એટ ધ પ્લેસ આપણે નિયમ લખેલો હતો કે એટ ધ પ્લેસ શબ્દ જ્યાં આવે છે, એટ ધીસ પ્લેસ, એટ ધ સેમ પ્લેસ, એ ઉપવાક્યમાં હોય તો તે દૂર થાય છે. તેથી આ એટ ધ પ્લેસ શબ્દ છે તે દૂર થયેલ છે. હવે શું કરવાનું? તો કે મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ વોઝ કમ્પ્લીટલી ડાર્ક, એ જગ્યા કે જ્યાં બોબ ઊભો હતો તે જગ્યા કેવી હતી? સંપૂર્ણપણે ડાર્ક હતી. તો આ પણ સાતમું વાક્ય પણ એજ ટેકનિકથી બનેલ છે, પરંતુ અહીંયા સ્થળ દર્શક શબ્દની જગ્યાએ એક્ઝેક્ટલી પ્લેસ શબ્દ આપેલ છે. નાવ લેટ અસ સી અનધર એક્ઝામ્પલ્સ. ધ સિટી ઇઝ બિગ. ફરી પાછું જુઓ, અહીં ધ સિટી ઇઝ બિગ, તો વાક્યની શરૂઆતમાં જ સ્થળ દર્શક શબ્દ આવેલ છે. ત્યાર પછી સીધું જ વેર લખાય છે અને ઉપવાક્ય આઈ કુડ ગેટ
જો મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ ઇઝ બિગ, ઇઝ બિગ શું થશે ભાષાંતર? એ શહેર કે જ્યાં મેં, કે જ્યાં હું એક જોબ મેળવી શક્યો, તે શહેર કેવું છે? ઇઝ બિગ, તે શહેર મોટું છે, તે શહેર નાનું નથી. તો ફરી એક વખત આપણી બીજી ટેકનિક વડે વાક્ય બનાવેલ છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 9 જોઈએ આપણે. ધ રેસ્ટોરન્ટ ઇઝ નાઉ ક્લોઝડ, રેસ્ટોરન્ટ હવે બંધ છે. તો તેના પછી સીધું જ વેર ઉપવાક્ય, વી યુઝ ધ ટુ ઇટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધેર શબ્દ આવેલ છે, તો ફરી એક વખત એ નિયમ યાદ કરી લો. જો ધેર આવેલ હોય તો તે શબ્દ નીકળી જાય છે. તેથી મુખ્ય વાક્યનો ભાગ, બાકી રહેલ ભાગ ઇઝ નાઉ ક્લોઝડ. શું થશે ભાષાંતર? લેટ અસ સી. એ રેસ્ટોરન્ટ કે જ્યાં અમે જમવાથી ટેવાયેલા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે યુઝડ ટુ, આનો મતલબ થશે નાથી ટેવાયેલ હોવ, બરાબર. એ રેસ્ટોરન્ટ કે જ્યાં અમે જમવાથી ટેવાયેલા હતા, તે રેસ્ટોરન્ટ ઇઝ નાઉ ક્લોઝ, તે રેસ્ટોરન્ટ અત્યારે બંધ છે, અત્યારે ખુલ્લું નથી. લેટ અસ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ હાઉસ ઇઝ સ્મોલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયેલ છે કે વાક્યની શરૂઆતમાં જ સ્થળદર્શક શબ્દ આવેલ છે, તેથી તેના પછી સીધું જ આપણે વેર લખશું. ઉપવાક્ય સી લીવ્સ, મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ ઇઝ સ્મોલ. લેટ અસ સી ટ્રાન્સલેશન. એ ઘર વેર સી લીવ્સ, કે જ્યાં તેણી રહે છે, ઇઝ સ્મોલ, તે ઘર છે ને એ નાનું છે. તો જે ઘર નાનું છે તેના વિશે વાત. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ ક્લબ હાઉસ ઇઝ લક્ઝરિયસ. ક્લબ હાઉસ ખૂબ લક્ઝરિયસ છે, વૈભવી સુવિધાથી ભરેલું છે. ધ ડાન્સ વોઝ હેલ્ડ બાય અસ, અમારા દ્વારા ત્યાં ડાન્સ છે તે યોજાયેલો હતો. તો વાક્યની શરૂઆતમાં ધ ક્લબ હાઉસ આવી ગયેલ છે, તો તેના પછી સીધું જ વેર પ્લસ ઉપવાક્ય અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ. તેથી ધ ક્લબ હાઉસ વેર ધ ડાન્સ વોઝ હેલ્ડ બાય અસ, એ કેવું છે? ઇઝ લક્ઝરિયસ. તો વિદ્યાર્થી મિત્રો, એ લક્ઝરિયસ ઘરની વાત છે, તો એ જ લક્ઝરિયસ ઘરની વાત આન્સરની અંદર થયેલ છે. તો એડજેક્ટિવ ક્લોઝ કે રિલેટિવ પ્રોનાઉન, બરાબર છે, એમાં આ જ રીતે વાક્ય હોય છે. એ ક્લબ હાઉસ કે જ્યાં અમારા દ્વારા ડાન્સ યોજાયેલો હતો, તે લક્ઝરિયસ, તે ક્લબ હાઉસ ખૂબ લક્ઝરિયસ છે, ખૂબ સુવિધાવાળું છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિશેષ વાત મારે તમને કહેવી છે કે આ બધા રિલેટિવ પ્રોનાઉન વારંવાર જોવાથી, વિચારવાથી અને પ્રેક્ટિસ કરવાથી તમે વધુ ને વધુ તેમને ખૂબ સારી રીતે અને લાંબા સમય સુધી યાદ રાખી શકશો, જેનો બેનિફિટ મળશે તમને, તમારું વાક્ય જે છે એ સંપૂર્ણપણે તમે લખી શકશો. તો આ હતું એડજેક્ટિવ ક્લોઝ વિથ વેર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.